પરંતુ
चौथी पर्याप्ति पूर्ण करता पहला ये मृत्यु अवश्य में प्राप्त करे, चाहे चार पर्याप्ति वाला जीव हो, पांच हो के छ हो, त्रण पूरी करया पछी चौथी पूरी करता पहला अवश्य आ जीवो मृत्यु पामे ज। क्या बे व्याख्या बैसी गई, बोली जाओ तब दी अपर्याप्त नहीं व्याख्या सुझे। बंदा भेगा बोले हमारे करो सामने खबर ना पड़ी। टर्न बाय टर्न राखी अपने, पहले तुमने पूछी तो बोलो तो लब्धि अपर्याप्त का अपर्याप्त नाम कर्मों नो उदय होय के में लब्धि अपर्याप्त जीव। बराबर, अब त्यारे जे आपने 22 जीव भेदो ना कि 28 भेद જે બેંદો શીખ્યા આ કઈ વખત બેંદ્રે પર્યાપ્ત અપર્યાપ્ત ન શું શીખ્યા ઠીક છે બેંદ્રીય પર્યાપ્ત બેંદ્રીય અપર્યાપ્ત બેંદ્રીય પર્યાપ્ત ચૌરિંદ્રીય ચૌરિંદ્રીય કુલ ટોટલ કેટલા ભેદો થયા આ 6 થયા અને પહેલા 22 હતા 28 થયા એમાં 14 પર્યાપ્તતા છે 14 અપર્યાપ્તતા છે બરાબર જે 14 અપર્યાપ્તતા છે ને એ બધા લબ્ધિ અપર્યાપ્તતા અને જે 14 પર્યાપ્તતા છે ને એ બધા લબ્ધિ પર્યાપ્તતા છે આટલું સમજણ હવે કારણ અપર્યાપ્તતા હું શીખવાડીશ કારણ પર્યાપ્ત પર્યાપ્તિ કેટલી છે 6 પર્યાપ્તિ છે બરાબર છે પર્યાપ્તિ જેઓએ પૂરી કરી નથી ત્યાં સુધી કરણ અપર્યાપ્ત શું બોલે બેન અને પૂરી કરી દીધા પછી એ જીવ કરણ પર્યાપ્ત એટલે બધી કે એક બધી જેને જેટલી છે એટલી પૂરી કરી ન હોય ત્યાં સુધી કરણ અપર્યાપ્તતા અને પૂરી કરી દીધા પછી એ જીવ કરણ પર્યાપ્તતા મને લાગે છે અગ્રી વ્યાખ્યા થઈ ગઈ એટલે ધારો કે 6 હોય 6 હોય જ્યાં સુધી 6 પૂરી ન કરે ત્યાં સુધી એ જીવ કરણ અપર્યાપ્ત કહેવાય સૌથી વધારે હોઈ શકે કે ત્રણ જીવ તમને આગળ જેને જેટલી હોય પરંતુ માં અપર્યાપ્ત જીવ કરણ અપર્યાપ્ત અથવા જે મૃત્યુ પામે તોય કરણ અપર્યાપ્ત પૂરી થાય તો જ કરણ પર્યાપ્ત ત્રણ બી હોય શકે ચાર હોય પાંચ હોય જેને જેટલી એટલે એકિન્દ્રિયને ચાર છે એકિન્દ્રિયને પર્યાપ્તિ કેટલી ચાર જ્યાં સુધી ચાર પૂરી ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત પૂરી કરી દે પછી એ જીવ કરણ પર્યાપ્ત ભલે ના કરે મૃત્યુ પામી જાય તોય કરણ અપર્યાપ્ત આ કન્ડિશન ભેદે ભેદ છે કન્ડિશન એટલે પર્યાપ્તિથી અધૂરા ત્યાં સુધી કરણ અપર્યાપ્ત પર્યાપ્તિથી પૂરા એટલે કરણ પર્યાપ્ત એમાં કર્મનો ઉદય નહીં કર્મનો ઉદય હોય તો લબ્ધિ બોલાય કર્મનો ઉદય ન હોય અવસ્થા ભેદ હોય અવસ્થા ભેદ એટલે ખ્યાલ છે નથી ખબર પડતી પર્યાપ્તિઓ જીવ જ્યારે કરતું હોય તો પહેલી આહાર પર્યાપ્તિ શરીર પર્યાપ્તિ ઇન્દ્રિય શ્વાસ એક ઇન્દ્રિય ચાર છે આટલી પૂરી થઈ ગયા પછી એ પોતાનું જીવન આગળ વધારી શકે બરાબર છે હવે કન્ડિશન એ બાંધીએ જ્યાં સુધી પર્યાપ્તિઓ પૂરી ન થાય ત્યારે જેમ બાળક છે 16 વર્ષનું ન થાય બાળક ક્યાં સુધી કરવાનું બાળક 16 વર્ષ પછી કુમાર કહેવાય ના પછી ધારો કે કુમાર કહેવાય જેમ બાળકની આપણે એક મર્યાદા બાંધીએ કેટલા વર્ષ સુધીનો એ બાળક કહેવાય પછી કુમાર કહેવાય પછી યુવા કહેવાય પછી પ્રૌઢ કહેવાય પછી વૃદ્ધ કહેવાય એમ એક જ વ્યક્તિની અવસ્થા ભેદે નામ ભેદ છે અવસ્થા ભેદે નામ ભેદ છે તેની જેમ લબ્ધિ પર્યાપ્ત હોય કે કરણ અરે લબ્ધિ અપર્યાપ્ત કોઈ પણ બેમાંથી જ્યાં સુધી પર્યાપ્તિઓ પૂરી કરે નહીં ત્યાં સુધી એ બધાનું નામ કરણ અપર્યાપ્ત કહેવાય
બરાબર છે, ઠીક છે, ફરી વાર આપને ચાન્સ લઈશું, બરાબર. અત્યારે પર્યાપ્તિ પૂરી જ્યાં સુધી ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્તા પૂરી કર્યા પછી કરણ પર્યાપ્તા. બોલો, હું કરણ અપર્યાપ્ત કહેવાઉં ને? ના બોલો, હું હજુ પર્યાપ્તિ થી અધૂરો છું. કોઈ પણ પર્યાપ્તિ માતાના ઉદરમાં વ્યક્તિ આવ્યા બાદ અંતર મુહૂર્ત સુધીમાં આ કાર્યક્રમ પૂરો થઈ જાય છે. પર્યાપ્તિનો જે કોઈ પણ કાર્ય છે અંતર મુહૂર્ત જેટલા કાળમાં પૂર્ણ થઈ જાય છે. માટે અત્યારે મારા જે લોકો શબ્દ સાંભળે છે બધા કરણ પર્યાપ્તા છે, લબ્ધિ પર્યાપ્તા છે, બરાબર છે. લબ્ધિ પર્યાપ્તાને બે વિભાગમાં આપણે પહેલી વાર વહેંચું છું. લબ્ધિ પર્યાપ્તો, બરાબર, જ્યાં સુધી પર્યાપ્તિ એ પૂરી ન કરે ત્યાં સુધી એનું નામ કરણ અપર્યાપ્તો, પૂરી કર્યા પછી એનું નામ કરણ પર્યાપ્તો. બેસી ગયું એટલું? એ રીતના લબ્ધિ અપર્યાપ્તો કયો? પૂરી કરતા પહેલા જ મરી જાય છે, એટલે એ કરણ અપર્યાપ્તો જ રહેશે, બરાબર. એમ ચાર ભેદો થયા, લબ્ધિ પર્યાપ્તા, લબ્ધિ અપર્યાપ્તા, કરણ અપર્યાપ્તા, કરણ પર્યાપ્તા, બરાબર છે. મેઇન બે ભેદ કયા? બે ભેદ લબ્ધિ પર્યાપ્તા, લબ્ધિ અપર્યાપ્તા. આ કર્મના ઉદયથી બનેલા વિશિષ્ટ બે ભેદ છે. એક કરણ લબ્ધિ પર્યાપ્તા, લબ્ધિ અપર્યાપ્તા. બાહ્ય નિવૃત્તિ છે, અભ્યંતર નિવૃત્તિ છે, તો બાહ્ય ઇન્દ્રિયો છે, બરાબર છે. ઇન્દ્રિય પર્યાપ્તિ ઉપકરણ ઇન્દ્રિય આપે. ભગવાન ચવન થયું, દસમા દેવલોકમાંથી પરમાત્મા ચવ્યા, તો જ્યારે દેવાનંદાજીની કુક્ષીમાં અવતરે છે ત્યારે એનું ચવન કલ્યાણક કહેવાય. એ જ્યારે આવી રહ્યા છે, બહુ શીઘ્ર કાળ જાય છે પણ હું થોડો કાળ લઉં છું, બરાબર. એ આવી રહ્યા હોય તો પણ એમને પર્યાપ્ત નામ કર્મનો ઉદય હોવાથી એ લબ્ધિ પર્યાપ્ત કહેવાય, બરાબર છે. હવે આયા પછી પહેલી પર્યાપ્તિ આહાર, આહાર પર્યાપ્તિ જ્યારે કરે છે ત્યારે લબ્ધિ પર્યાપ્ત, પૂરી થઈ ગયા પછી શરીર કરે છે ત્યારે લબ્ધિ પર્યાપ્ત, ઇન્દ્રિય પૂરી કરે ત્યારે પણ લબ્ધિ પર્યાપ્ત, શ્વાસોશ્વાસ, ભાષા, મન છોએ પૂરી કરી તોય લબ્ધિ પર્યાપ્ત. પૂરી કર્યા પછી મેરુ પર્વત ઉપર મહોત્સવ થયો, બરાબર છે. પછી મોટા થતા થતા સ્કૂલે લઈ ગયા, પછી આમલી પીપળી કલે જે ક્રીડા કરી, એમના લગ્ન થયા, દીક્ષા થઈ, કેવળ જ્ઞાન થયું, નિર્વાણ સુધી પહોંચ્યા, અહીં સુધીમાં જેટલી પણ પોઝિશન છે એ બધામાં લબ્ધિ પર્યાપ્ત કહેવાય. આટલું છે, બેઠી ગયું, બેસી ગયું તમને? હવે આ લબ્ધિ પર્યાપ્તાને બે ડિવિઝનમાં આપણે કામકાજ કરીશું. જ્યાં સુધી પર્યાપ્તિઓ પૂરી ન થઈ હોય ત્યાં સુધી એમને કરણ અપર્યાપ્ત કહીશું, અને પર્યાપ્તિ પૂરી થઈ ગયા બાદ ને કરણ પર્યાપ્તિ પૂરી થઈ
કરણા પર્યાપ્ત, બીજી પર્યાપ્તિ કરણા પર્યાપ્ત, ત્રીજી પર્યાપ્તિ કરણા પર્યાપ્ત, ચોથી પર્યાપ્તિ કરણા પર્યાપ્ત, પાંચમી પર્યાપ્તિ કરણા પર્યાપ્ત, છઠ્ઠી જેવી પણ પૂરી થાય ત્યાર પછી કરણ પર્યાપ્ત. હવે તમારે મન કહેવાનું છે લબ્ધિ પર્યાપ્ત અને કરણ પર્યાપ્તમાં ભેદ શું? બોલો. પરમાત્માનું આયુષ્ય ચ્યવન કલ્યાણ થી નિર્વાણ સુધીમાં 72 વર્ષનું છે, બરાબર? જે છે પર્યાપ્તિ કરતા અંતર્મુખ કાળ લાગે, બરાબર? પછી અંતર્મુખ પછી શેષ 72 વર્ષ, તો એ પર્યાપ્તિનો જે અંતર્મુખનો કાળ છે એ કરણ અપર્યાપ્તનો કહેવાય, અને અંતર્મુખ માઇનસ 72 વર્ષ એ કરણ પર્યાપ્તનો કાળ કહેવાય. જ્યારે લબ્ધિ પર્યાપ્તનો તો યાવત 72 વર્ષ છે, આટલો ભેદ છે. પેલું પર્યાપ્તિ પછી કહેવાય કરણ પર્યાપ્તો, જ્યારે લબ્ધિ પર્યાપ્તો અપ ટુ એન્ડ કહેવાય. બોલો, બરાબર છે? હવે લબ્ધિ અપર્યાપ્તામાં બંને સાથે જ પૂર્ણ થાય છે, એટલે કે પર્યાપ્તિ પૂર્ણ થતા પહેલા જ એ મૃત્યુ પામી જાય છે, બરાબર છે? એટલે એમાં કરણ પર્યાપ્ત નામનો ભેદ આવતો નથી. આ બોલવાનું પ્રયોજન શું? આ બધા ભેદો બતાવવાનું કારણ કે દેવતા અને નારકી જે આવશે ને જીવિચારમાં, 14 રાજલોકમાં જેટલા પણ જીવો છે ને એ બધા જીવોનું સ્વરૂપ સમજાવવાનું છે. જેટલા ગુરુદેવને તત્કાળ જે જેનો બોધ હતો એ બધાનું અહીંયા વર્ણન કરવા માટેની પ્રવૃત્તિ છે. પણ જે જંગલોમાં આપણે ક્યારેય જવાના નથી, જેના પ્રાણીઓના નામો આપણને ખબર નથી, એવા અજાણ્ય પ્રાણીઓના નામો અહીં લખેલા નથી, પરંતુ મોટે ભાગે બધા જીવોના નામ દ્વારા ઉલ્લેખ એમાં બતાવવામાં આવેલો છે. તો દેવતાઓ અને નારકીઓ આ અવશ્યમેવ લબ્ધિ પર્યાપ્તા જ છે. શું બોલ્યો? પણ એ જીવો જ્યારે પર્યાપ્તિ કરતા હોય ત્યારે એને અપર્યાપ્ત કહીશું. તો એ અપર્યાપ્ત કયા? તો કે કરણ અપર્યાપ્ત. કારણ કે અપર્યાપ્ત સમજીને તમે એવું વિચારો નહીં કે અધવચ્ચે જ મૃત્યુ પામી જાય, માટે આ કરણ અપર્યાપ્ત ભલે અત્યારે પર્યાપ્તિ પૂરી નથી કરી પણ ગમે ત્યારે કરી પણ શકે, બરાબર છે? એટલે પર્યાપ્તિ કરતા હોય ત્યારે એ દેવતા અને નારકીઓ અપર્યાપ્ત કહેવાય, એવું મારે તમને સમજાવવાનું છે, બરાબર? ચાર પૂરી કરી દે તો કરણ પર્યાપ્ત, ચાર પૂરી ના કરી હોત કરણ અપર્યાપ્ત. એટના બે ઇન્દ્રિય કેટલી છે? પાંચ. પૂરી ના કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત, પૂરી કરી દે તો કરણ પર્યાપ્ત, બરાબર છે? સૂક્ષ્મ કોને કહેવાય? તમે બોલો. સૂક્ષ્મ જે દેખી ના શકાય, તમને હવા આવે છે ખરી? આવે છે? તમને જણાય છે ચર્મ ચક્ષુથી તો પણ એ બાદર છે, શું કરશો? જે ઇન્દ્રિયથી અનુભવાય એ બધું બાદર કહેવાય. જે ઇન્દ્રિયથી જ ખબર ન પડે, કોઈ પણ ઇન્દ્રિયથી જેનો બોધ ન થઈ શકે એવા સૂક્ષ્મ જીવ, બરાબર? પ્રત્યેક કોને કહેવાય? એક શરીરમાં એક જ જીવ હોય. અળસિયામાં બે જીવો હોય છે, અળસિયામાં
અડસ્યું તો ખબર છે ને બધાને, હા, જો ચોમાસાની અંદર જ્યાં પાણી હોય, ધૂળ હોય, કાદવ વગેરે હોય એની અંદર થાય. આજના એ અડસ્યાને બે બાજુ મોડા હોય છે. હવે આ લોકો છે ને એ કસાથી છે ને વચ્ચેથી એમ કટ કરે ને તો બંને બાજુ ચાલવા માંડે. જેટલા પણ હાલતા ચાલતા છે ને બધા ત્રસ છે ને ત્રસ માં ક્યારેય સાધારણ નામનો ભેદ હોતો નથી. બીજું વનસ્પતિ સિવાય સાધારણ નામનો ભેદ નથી. તો લાડુ પ્રત્યેક કે સાધારણ? લાડુ છે ને અચિત છે, એટલે જીભી નામ છે, પણ એમાં ફૂંક થઈ જાય તો લાડુ તો અજીત તો અજીત છે, પરંતુ આ જે નવા જીવો ઉત્પન્ન થયા એ સાધારણ ક્વોલિટીના કહેવાય. બરાબર છે? કઈ વખતે કેન્દ્ર કેન્દ્ર થઈ ગયું હતું આપણે શંખ વગેરે કેન્દ્રીય જીવો. હવે પાંચ ઇન્દ્રિયોનો વારો આવે છે, પંચેન્દ્રિય જીવો કોને કહેવાય? જેને પાંચ ઇન્દ્રિયો તે પંચેન્દ્રિય. એના કુલ ચાર ડિવિઝન છે. એક તિર્યન મનુષ્ય, દેવતા અને નારદ. આ ચારે પ્રકારના જીવોમાંથી બધાથી વધારે વધારે જો પીડા પ્રાપ્ત કરતું હોય ને તો એ નરક જીવ છે. એટલે બધાથી વધારે દુખી એને પહેલું સ્થાન આપેલું છે. એનાથી થોડું સુખી અને બીજા બધાથી દુખી એવો સેકન્ડ નંબર તિર્યંચનો આપેલો છે. એનાથી આગળ જઈએ તો મનુષ્ય છે, અને સર્વથી વધારેમાં વધારે જો સુખી હોય તો એવા દેવ છે. એ પંચેન્દ્રિય પ્રકારના ચાર ભેદો છે. તો સર્વપ્રથમ કયો ભેદ છે? હવે નરકના વિષયમાં પહેલા નરક કોને કહેવાય? તો આપનો મનુષ્ય જન્મ અને બહાર રખડતા જે છે એ બધા તિર્યંચો છે. એટલે તિર્યંચ અને મનુષ્ય જન્મમાં મોસ્ટ ઓફ આનંદ દ્વારા અનેક પ્રકારના પાપાચરણોથી જે વિશિષ્ટ પાપોની ઉપાર્જના કરેલી હોય, યાને કે મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયનો હિંસા ઇત્યાદિથી ભયંકર જે કર્મો જીવોએ બાંધ્યા છે એના ફળ સ્વરૂપે જે સ્થાનની પ્રાપ્તિ થાય એનું નામ નરક. જ્યાં જીવોના શરીરો, જે નરક જીવોના શરીરો અત્યંત દુર્ગંધમય, કદરૂપા, બેડોળ, શરીરમાંથી સતત અશુચિ વહેતી હોય, અત્યંત દુર્ગંધમય જેનું શરીર છે, સર્વ પ્રકારની વ્યાધિઓ જ્યાં જેના શરીરમાં વિદ્યમાન છે, ડગલે ને પગલે જેને દુઃખ સિવાય બીજું કાંઈ જ નથી, એવા પાપના ઉદય વાળું જે જીવો છે એને નરક કહેવાય છે. એમ કહેવાય છે નરાન કાયંતિ તિ નરકા. નરો મનુષ્યને બોલાવે કે પધારો પધારો, આવો આવો, એવી રીતના જે આહવાન કરે ને એને નરક કહેવાય. નરક એક સ્થાન છે, એમાં ઉત્પન્ન થયેલા બધા જે જીવો હોય એને નારકી કહેવાય. આ જીવો આવા શરીર સાથે સાથે નારકી માં સરખા ક્વોલિટી બધાની જુદી જુદી હોય. પહેલાની સારી ક્વોલિટી હોય,
એનાથી બીજાની ક્વોલિટી ભયંકર હોય. એટલે આવા પાપના ઉદય વાળા જે જીવો છે એને નરક કહેવાય. એટલે નરકો જ્યાં રહે છે એ સ્થાનનું નામ, એટલે નારકીઓ જ્યાં રહે છે એ સ્થાનનું નામ છે નરક. અને નરકમાં જે ઉત્પન્ન થાય ને એ બધી નારકી કહેવાય. આ નરક છે, કુલ 7 પ્રકારે છે નરક. એમ નરક એટલે નરક, પણ 7 ભેદ કેમ? તો કે છે એના જે સ્થાનો છે ને રહેવાના, એના માટેની પૃથ્વી છે. તો એ પૃથ્વી છે ને 7 છે, એની ઉપરથી આ વિભાગીકરણ 7 થયા છે. એટલે પહેલી પૃથ્વીમાં જે લોકો રહે ને એને પહેલી નરક કહેવાય. બરાબર છે? પહેલી નરકીનું અત્યારે નામ શીખવાડું, બધાએ લર્ન કરવાનું છે. પહેલું છે કાળા છે. બરાબર છે? કયો શબ્દ છે? બે શબ્દો આવેલા છે, રત્ન પ્લસ પ્રભા. પ્રભાનો અર્થ છે અધિકતા. જે પૃથ્વીમાં રત્નોની અધિકતા છે એવી પૃથ્વી, તેનું નામ રત્ન પ્રભા પૃથ્વી કહેવાય. આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એ રત્ન પ્રભા નામની પૃથ્વી છે. એના ઉપરના ભાગ ઉપર આપણે રહીએ છીએ અને નીચે નીચે જેમ જેમ જતા જઈએ તેમ આ લોકોના સ્થાનો આવે છે. આ લોકો એટલે કોના? નારકીના સ્થાનો આવે છે. પહેલી નારકીનું નામ શું કીધું? કેમ એનું નામ રત્ન પ્રભા રાખ્યું છે? એનું મેઇન નામ છે ઘમ્મા. એટલે અહીંયા ધર્મા લખ્યું છે, પરંતુ ઘરમાં નામની પૃથ્વી છે. ઘ ઘરનો ઘરમાં એટલે ઘમ્મા એવું પણ કહેવાય છે. આ મેઇન એમનું નામ છે, પરંતુ ગુણોપેત નામ રત્ન પ્રભા છે. બરાબર છે? બીજું છે, બીજું કયું છે? સરકરા. એટલે એમ સાકરના ટુકડા થાય, પરંતુ આપણે પથ્થરના ટુકડાની બહુલતા જ્યાં છે સરકરા અને પ્રભા. પ્રભાનો અર્થ આપણે શું કર્યો તો? અધિકતા. શેની અધિકતા? કાંકરાઓની. જે પૃથ્વીમાં કાંકરાઓની અધિકતા છે એ પૃથ્વીનું નામ સરકરા પ્રભા. બરાબર છે? આ પૃથ્વી માં જે જીવો ઉત્પન્ન થયા તે બીજી નરકના જીવો કહેવાય. બરાબર છે? રત્ન સરકરા વાલુકા. વાલુકા પ્રભા, વાલુકા એટલે રેતી થાય છે. જ્યાં રેતીની અધિકતા હોય એ પૃથ્વીનું નામ વાલુકા પ્રભા. પછી પંખ એટલે કાદવ. કાદવની મુખ્યતા વાળી પૃથ્વી એ ચોથી પંખ પ્રભા. અને જ્યાં ધુમાડાની અધિકતા છે એ ધૂમ પ્રભા. હવે તમઃ. તમઃ એટલે અંધકાર. એમ અંધકાર ખરો, પણ એકદમ ગાઢ અંધકાર નહીં. અંધકાર વાળી જે પૃથ્વી એ તમઃ પ્રભા. અને ઘોરતમ અંધકાર તમઃ પ્રભા. બરાબર છે? આ પૃથ્વીના પ્રકાર છે. બરાબર? એના બીજા નામો છે ને, પહેલાનું નામ શું હતું? ઘમ્મા. બીજું માધવતી. આ 7 પૃથ્વીઓના નામો છે. બરાબર છે? માધવતી. તમસ્તમઃ પ્રભા એક છે અને માધવતી મહાતમઃ પ્રભા. આપણે 1 કિલોમીટર ખોદીએ એટલી સુધીમાં પૂરી થઈ જાય છે? 2 કિલોમીટર ખોદીએ એટલે પૂરી થઈ જાય? ના. એ પૃથ્વીની થિકનેસ, થિકનેસ કહું છું,
180,000 યોજન છે. કેટલું છે? 180,000. બરાબર છે. 180,000 યોજન એની થિકનેસ છે. જેમ આ પુસ્તક છે આ એની જાડાઈ 180,000, જ્યારે એની આ લંબાઈ છે ને એક રાજ છે. આવતી વખત મને યાદ દેવડાવજો, એક રાજ કોને કહેવાય, એક યોજન કોને કહેવાય. બરાબર છે. તમે યાદ નહીં કરાવશો તો જશે. હા બરાબર છે. હવે આ થિકનેસ 180,000 ની છે. હવે એક યોજન, 180,000 યોજન કીધો ને, એક યોજન પ્રાય કરીને 5200 કિલોમીટર સ્વરૂપ છે. 5200 કિલોમીટર બરાબર એક યોજન થાય. આવી 180,000 યોજન આ જાળી રત્નપ્રભા નામની પૃથ્વી છે. બરાબર છે. એટલે ઉપરીતન ભાગ ખાલી આપણી પાસે છે, બાકી તો ઘણું બધું છે. અને અસંખ્ય યોજન લંબાઈ છે, અસંખ્ય યોજન પહોળાઈ છે, અને ખાલી ફક્ત આપણે 8 યોજનમાં રહીએ છીએ. પૃથ્વીનો ડાયામીટર કેટલો છે વર્તમાન? પૃથ્વીનો કોઈ ખ્યાલ છે? 25,000 માઇલ છે ને. કારણ કે એનો ડાયામીટર તો 7900 ની માઇલ ની આસપાસ છે. 7900 એ માઇલ ની આસપાસ છે આ પરિઘ છે. અને અત્યારે જે હું એક યોજન બોલ્યો ને, જેના 5200 કિલોમીટર, એના માઇલ આપણે બોલીએ ને તો 3200 માઇલ થાય છે. હવે તમે વિચારો, અત્યાર આપણે જે પૃથ્વી છે પ્રાય કરીને 3 યોજનના ડાયામીટરમાં આવી જાય, અને જો કદાચ એનો પરિઘ કરીએ તો લગભગ 8 યોજનમાં આખી પૃથ્વી સમાઈ જાય, એટલું પ્રમાણ યોજન કહેવાય. આવા 180,000 યોજન પ્રમાણ આ રત્નપ્રભાની જાડાઈ છે. બરાબર છે. આ રત્નની બહુલતા વાળી જે પૃથ્વી તે રત્નપ્રભા. હવે નારકો રહે છે ક્યાં? આ તો પૃથ્વીનું સ્થાન બતાવ્યું, જેમ આપણે ઉપર રહીએ છે તો આ પૃથ્વીની અંદર કઈ જગ્યાએ રહે છે? આ રત્નપ્રભાની જાડાઈ કેટલી કીધી હતી? કેટલા યોજન? બરાબર છે. એની અંદર છે ને પૃથ્વીમાં સ્લાઇડો છે બધી, એને પ્રતર શબ્દ કહીશું. સ્લાઇડ ને શું કહીશું? પ્રતર. તો પહેલી રત્ન પ્રભા પૃથ્વીમાં 13 સ્લાઇડો છે, એટલે 13 પ્રતરો છે. કેટલા પ્રતરો છે? 13. એટલે 12 માળ થશે. કેટલા માળ થશે? 12 માળ. પરંતુ સીલિંગ કેટલી આવશે આપણે? 13. આપણે નીચેથી ગણીશું. બરાબર છે. કુલ 13 થશે. હવે સીલિંગ ની થિકનેસ છે ને 3000 યોજન છે. કેટલી છે? લગતા પહેલા સાહેબ બોલી ગયા, 3000 યોજન. શું છે આ? કોણી પ્રતર જાડાઈ કેટલી છે? 3000 યોજન. એવા કેટલા કીધા તમે? તમને 13 કીધા છે. કઈ નરકમાં? નરકમાં. બરાબર છે. તો પહેલી નરકમાં પ્રતરોએ રોકેલી જગ્યા કેટલી છે? 40,000 યોજન છે. પણ ત્યાં એવી સિસ્ટમ છે કે 180,000 છે ને, આપણે એને કાઢી બંગલો બનાવવો હોય તો રોડ થી કેટલા ફૂટ છોડવા પડે? 10 ફૂટ છોડવા પડે ને, 10 ફૂટ. તો આ પ્રતર જ્યાં સ્ટાર્ટ થાય ને, એની પહેલા ઉપરથી 1000 યોજન જવા દેવાનું, પછી પ્રતરની સ્ટાર્ટિંગ થાય છે. અને નીચેથી 1000 છોડવાના, જેમ આગળથી 10 ફૂટ છોડવાનો, પાછળથી 5 ફૂટ છોડવાનું આવે છે ને, એવી રીતે અહીંયા પૃથ્વીની જે થિકનેસ છે આ ઉપરનું પેજની જેમ 1000 છોડવાનું,
નીચેનું પેજ ની જેમ 1000 છોડવાનું, કુલ 2000 ઓલરેડી છોડવાના, બાકીના 178 માંથી સરખા આંતરામાં 13 પ્રતરો ગોઠવાયેલા છે. સરખા આંતરામાં, ફરીથી બોલું, રત્ન પ્રમાણા એક પ્રતર 180, ઉપરના 1000 કટ, નીચેના 1000 કટ, 1000 કટ, 178 બાકી, એમાં 13 પ્રતરો સરખા અંતરે છે. પહેલું પ્રતર, પછી આંતરું, પ્રતર આંતરું, પ્રતર આંતરું, સમજાયું? એક પ્રતરની સાઈઝ કેટલી કીધી? 3000. આ જે 3000 નું પ્રતર છે ને, આ ઉપરના 1000, 3000 માંથી, હા 3000 વાળી બોલું છું, ફરીથી બોલું છું, બહુ ફાસ્ટ થઈ ગયું. 3000 ઉપર અલગથી, હા 3000 1000 પછી સીધું 3000 નું પ્રતર આવશે, પછી એની અંદર સરખા આંતરે ગોઠવવાના છે પ્રતર, એટલે આંતરું આવશે, પછી બીજું પ્રતર આવશે, પછી પાછું ગેપિંગ, આ એક ને આ બે ની વચ્ચેની જે જગ્યા, એવી રીતે 13 પ્રતરો છે તો ગેપિંગ કેટલા આવશે? 12. બરાબર છે. એમાંનું એક પ્રતરનું પ્રમાણ કેટલું કીધું તું? 3000 કીધું. 3000. હવે આ 3000 માટે 3 આંગળી રાખું, એમાંના ઉપરની 1000, નીચેનું 1000, અને આ વચ્ચેનું છે ને 1000, એમાં નરકોને રહેવા માટેના આવાસો છે, જેને નરકાવાસ કહેવાય. નરકાવાસ છે અંદર, પ્રતરની અંદર, પ્રતર 3000 છે, એની વચ્ચેનો જે 1000 નું છે એમાં નરકાવાસો છે. નરકાવાસ એટલે નરકોને હરવા ફરવાના એક મકાનો. પણ એ મકાનમાં કેવું છે, અત્યારે જો આ લાઈટો આપણે ચાલે છે, આ હવા માટે, ઠંડક માટે, એ બધું છે, તમને જે જોઈએ તેવી સુવિધા છે, પરંતુ એ નરકાવાસોને એક પણ વેન્ટિલેશન પણ નથી, બારી પણ નથી, બારના પણ નથી, આખું પેકિંગ છે, કોઈ જગ્યાથી હવા આવતી જ ન હોત, બધી બાજુથી પેક. એ આવાસની ભૂમિ જે છે ને, અત્યંત દુર્ગંધમય, કોઈ દિવસ કચરા પોતું કરેલું નથી, અને ત્યાં અનાદિકાળની અશુચિ પડેલી જ છે, વિષ્ઠા, મળ, મૂત્ર, પરુ વગેરે, આવી ભયંકર એ પૃથ્વી છે, સતત એની અંદર દુર્ગંધ નીકળતી જ હોય છે. કોઈ કોઈ પૃથ્વી તો લાવા રસ જેવા ઉષ્ણ રસ વાળી હોય છે, જ્યાં નારકીઓ પગ પણ માંડી શકતા નથી, આવી ભયંકર આ નર પૃથ્વી છે. આ પહેલો નરકાવાસની વાત કરું, જો નરકાવાસ, આ નરકાવાસની અંદર આવી જે દિવાલો હોય ને, તો દિવાલની અંદર ઘડાઓ અડધા દિવાલમાં અને અડધા બહાર, પક્ષીઓ માટે આપણે કોઈ જગ્યાએ જોયા હશે, દિવાલની અંદર આવું પક્ષીઓને રહેઠાણ માટેના ઘર જેવું બનાવવાનું હોય, બનાવતા હોય છે, એટલે એવું નાનું, એટલે પક્ષી અંદર જઈ શકે, બહાર નીકળી શકે, અંદર એનું પેટ મોટું હોય એવું, એની જેમ આ નરકની અંદર જે આવાસ છે એની દીવાલોમાં કુંભીઓ હોય છે. કુંભીઓ એટલે આવા ઘડા જેવો વજ્રનો ભાગ હોય છે, જેનું મોઢું સાંકડું હોય છે અને પેટ મોટું હોય છે, એવી રીતે આ સ્થાન હોય છે. ક્યાં હોય છે? કુંભીઓ હોય છે.
મારી જન્મ છે હે મારી જન્મ છે ઓકે આ કુંભીઓ છે અને કુંભી છે ને વજ્રની બનેલી છે સામાન્યથી કસાથી તૂટી શકે એવી નથી તો એ કુંભીની અંદર આ અત્યંત પાપ કરેલા આપના જીવો કર્મવશથી ત્યાં જઈને ઉત્પન્ન થાય જેવા ઉત્પન્ન થાય ત્યારથી પોતાની પર્યાપ્તિ શરૂ કરે અને અંતર મુહૂર્તમાં જે પેલી કુંભી હોય એનું મોઢું સાંકડું હોય પેટ મોટું હોય એટલે એનું બોડી આખા કુંભીમાં વ્યાપ્ત થઈ જાય પર્યાપ્તિ પૂરી થઈ ગઈ અને આપણે જકડી રાખ્યા છે હવે આપની શું પોઝિશન થાય કે હવે હું બહાર નીકળું બહાર નીકળું બહાર નીકળું એવું થાય એટલે ત્યાં જીવ પણ છે ને કુંભીમાં ઉત્પન્ન થયા પછી કુંભીમય બની જાય છે હવે એને એવું લાગે છે કે અહીંયા મને બહુ દુઃખ છે એટલે કુંભીમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે કુંભીનું મોઢું નાનું છે પ્રયત્ન કરે છે નીકળવાનો પરંતુ બહુ પુરુષાર્થ કરે છે એટલે પોતાનું બોડી ભેદાતું છેદાતું બહાર નીકળવા પ્રયત્ન કરતા થોડુંક બહાર નીકળે અને બહારની દુનિયા જોવે તો એનાથી ભયંકર બહાર બધું થતું હોય એટલે કદાચ નીકળવાની ઈચ્છા ન કરે પરંતુ ત્યાં અત્યંત ક્રૂર એવા દેવતાઓ છે દેવતાઓનું કાર્ય શું જેમ જેલમાં રહેલા કેદીઓની જેલરો જે હાલત કરે તો કદાચ કોઈક સારો હોય તો કદાચ કશું ન કરે પરંતુ આ તો પરમ અધર્મી એવા પરમાધામીઓ આ જીવને જોઈને દસે દિશામાંથી આ પરમાધામીઓ એ કુંભી પાસે આવે અને આવીને પેલાને ડોકીથી પકડે અને જોરદાર ખેંચે કદાચ નીકળી જાય તો ભલે અન્યથા આટલો ભાગ પણ બહાર આવી જાય અથવા ન નીકળે તો ધારદાર તીક્ષ્ણ હથિયારો દ્વારા એના અવયવો છેદન ભેદન કરીને પંપ દ્વારા બહાર ખેંચીને કાઢતા હોય છે આવા ઉત્પત્તિ સ્થાનો નરકના છે બરાબર કુંભીમાં નરકના જીવો ઉત્પન્ન થાય ઉત્પન્ન થયા પછી સ્વતઃ નીકળે અથવા આ પરમાધામી દેવતાઓ ટુકડે ટુકડા કરીને બહાર કાઢે હવે ટુકડે ટુકડા થાય એટલે એનો તો નરક ભવ પૂરો જ ને તો આને છે ને સ્વભાવથી જ એનું શરીર એવું છે ટુકડા થયા પછી એક દિવસ નહીં બે દિવસ નહીં એમ અથડાતા કૂટાતા એના પાર્ટસો એકબીજાની સાથે જોઈન્ટ થતા જાય તો પુનઃ અખંડિત થઈ જાય એવું એનું શરીર પારા જેવું એટલે છે ને બે પારાના 10 ટુકડા થયા હોય ને ધીરે ધીરે ભેગા કરે ને તો અખંડ થાય છે પરંતુ પારાને ટચ કરે ને તો પાછા જુદા થઈ જાય નારકીના શરીરો આવા નથી ટચ કરો ને ટુકડા થાય એવું નહીં ખાલી એનો સ્વભાવ કેવો એના પાર્ટસો ભેગા કરો ને તો પાછો અખંડિત થાય એવું બાકી શરીર આપના જેવું જ હોય પણ વિક્રિય હોય ગમે તેટલી વાર ટુકડા કરો પાછો પુનઃ જ્યાં સુધી પોતાનું પૂર્ણ આયુષ્ય ન થાય ત્યાં સુધી એ જીવિત જ રહે એ પછી વેદનાથી વ્યાપ્ત હોય એમ કેમ પ્રકારથી જીવિત તો રહે છે બરાબર છે નરકો ક્યાં ઉત્પન્ન થાય છે કુંભીમાં કુંભી હોય છે ક્યાં નરકાવાસ અરે માં દીવાલો એ દીવાલો સેની હતી નરકાવાસો ની હતી અને નરકાવાસો છે ક્યાં મધ્યમાં જે 1000 યોજન છે ને એમાં આ નરકાવાસો છે એક કુંભીમાં જે સમયે નરકનો જીવ ઉત્પન્ન થયો હોય એક જ હોય ટર્ન બાય ટર્ન વારો આવે
આવી કુંભીઓ અસંખ્ય હોય છે, એક બે નથી હોતી. એક યોજન બરાબર 3000 માઈલ છે ને? 3200 માઈલ. આ 1000 ની આમ સમજવાનું, એમ નહીં, ફરીથી બોલું છું, આ આ જે છે ને 3000 થિકનેસ સમજવાની, એમ લંબાઈ તો એની છે ને એક રાત છે, અસંખ્ય યોજન. બીજી નારકી નું નામ શું છે? સરકરા પ્રભા. હવે પ્રતરો ની એકી સંખ્યામાં ઘટક લે, બે કી એકી સંખ્યામાં બોલવાનું, પણ ઘટાડો. પહેલામાં 13 હતું, તો બીજામાં 11, ત્રીજામાં 9, ચોથામાં 7, પાંચમામાં 8, છઠ્ઠામાં 3 અને સાતમી નરકમાં 1. દરેક નરકાવાસની થિકનેસ 3000 યોજનની ફિક્સ, પણ નરકાવાસો પહેલી નરકના જુદા, બીજી નરકના જુદા, દરેક નરકના નરકાવાસોની સંખ્યામાં ભિન્નતા છે. બરાબર છે? થોડું પ્રતરની બધાને માહિતી થઈ ગઈ? દરેક પ્રતરમાં જે પણ છે એ બધામાં હજુ તમારો પ્રશ્ન હું ના સમજી શકું. પહેલા નરકમાં 13 પ્રતર સેમ પોઝિશન, જે પ્રતર બતાવ્યા છે 3000 ના છે, વચ્ચેના જે 1000 યોજન છે એ વચ્ચેના 1000 યોજન માં જ નરકાવાસો છે. આપની પાસે એરિયા 180000 છે, ઉપરનો 1000 છોડી દીધો, નીચેનો 1000 છોડી દીધો, બરાબર છે? હવે સરખા આંતરે 3000 ના 13 પ્રતરો ગોઠવવાના છે, અને એટલે શું થશે, 39000 ઓર માઇનસ, એટલે 139 રહે, બરાબર છે? ડિવાઇડ બાય 12 રહે, 12 થશે, એટલે 11583 યોજન એ ગેપિંગ આવશે. બે પ્રતરો વચ્ચે 11583 પૂર્ણાંક 1/3 ગેપિંગ છે. આ પહેલી નરક માટે ફિક્સ, પહેલી નરક માટે ફિક્સ, વચ્ચે ડિસ્ટન્સ છે. ત્યાં ગાડી આપણે જે દેવતા શીખવાના છે ને એ ત્યાં ગાડી રહે છે. પરમાધામી વગેરે બીજા દેવતાઓ શીખવાડીશું, એટલું ત્યાં રહેઠાણ છે. એટલે આ છે ને, હું તો પ્રતર કીધું, પ્રતરમાં તો આ તો જગ્યા છે, ઉપરનું પાર્ટીશન છે આ, નીચેનું પાર્ટીશન, વચ્ચે અંધારામાં જે છે એમાં નરકાવાસો છે. અહીંયા ઉપર ને નીચે કોઈ રહેતું નથી. આ 3000 ના પ્રતરમાં બીજી નરક વચ્ચે જે જ્યાં રહે છે નરકાવાસ, એ અસંખ્ય યોજન સુધી એમાં વચ્ચે કોઈ પાર્ટ દિવાલ જ નથી, કન્ટિન્યુઅસ છે નરકાવાસ છે. એટલે પણ એનું કોઈ અંત છે? એટલે પૃથ્વી તો છે, એનું જાળે નહીં, એ નરકાવાસ. એમનું કહેવું છે કે એક રાજ્ય આખા તો જે છે એમાં દરેક જે સવર્ગ દેખાય છે. ના ના, મેં તમને કીધું ગેપિંગ. આપણે જે ધારો કે અહીંયા કેવું છે કે અમદાવાદ સિટી, પછી આમ રોડ ઉપર જઈએ ને વચ્ચે કશું જ ના આવે, પછી પાછું સિટી આવે, જે પણ આવે એવી રીતના ત્યાં ગાડી પણ આવા નરકાવાસો છે. જો એમને કીધું એટલે કહું છું, પહેલી નરકમાં 30 લાખ નરકાવાસો છે. કેટલા છે? 30 લાખ નરકાવાસો છે. આપના અમદાવાદમાં કેટલા ઘરો છે? 30 લાખ તો હશે લગભગ, 30 લાખ જેટલા હશે, ઓછા ઓછા એટલે એમાં એક તો સિસ્ટમેટિક છે, એને પંક્તિબદ્ધ નરકાવાસો કહે છે. શું? પંક્તિબદ્ધ. રો હાઉસ ને રો હાઉસ પણ ના કહેવાય, આ તો સ્વતંત્ર બંગલા છે. એક એક બંગલાની વચ્ચે આંતરા છે,
પણ એ લાઈન સરત છે ચાર દિશા અને ચાર વિદિશામાં આઠ એની લાઈનો નીકળે છે કોણ નરકાવાસો બધા નરકાવાસો આજ એટલે આવી ડિઝાઇનમાં છે એવું નથી 30 લાખમાંથી કેટલાક નરકાવાસો લાઈનબદ્ધ છે જે લાઈનબદ્ધ હોય ને એને પંક્તિબદ્ધ નરકાવાસો કહીશું બરાબર છે પણ એ રો જે એની છે એ ચાર દિશા અને ચાર વિદિશા એવી આઠ લાઈનો નીકળે છે અને જ્યાં જ્યાંથી નીકળે છે ને એ મિડલમાં એક નરકાવાસ છે એને વિશેષ નામ આપવામાં આવ્યું છે ઇન્દ્રક નરકાવાસ બધાથી પહેલો ઇન્દ્રક નરકાવાસ સર્કલ શેપ પાડો છે રાઉન્ડ બરાબર છે પછી બધી આઠ દિશામાંથી આઠ લાઈનો ચાલુ થશે એમાં પહેલો ત્રિકોણ બીજો ચોરસ ત્રીજો ગોળ આ સિસ્ટમ ત્રિકોણ ચોરસ ગોળ ત્રિકોણ ચોરસ ગોળ બધો મિડલમાં કયો કીધો ઇન્દ્ર પણ રાઉન્ડ બરાબર છે એટલે ગોળ પછી જે પણ દિશા દિશા વિ દિશા કોઈ પણ માં પહેલું કયું હોય ત્રિકોણ બીજો કયું હોય ચોરસ ત્રીજો ગોળ ત્રિકોણ ચોરસ ગોળ આ રીતે છે બરાબર છે 49 છે એક લાઈનમાં ચાર દિશામાં 49 ત્રિકોણ ચોરસ ગોળ થઈ ગયું નરકાવાસો અને વિ દિશામાં એક ઓછું 48 બરાબર છે આ લાઈન બદ્ધ પહેલા પ્રકરણમાં થયું આ બીજા પ્રકરણમાં બધી બાજુથી એક એક ઓછું કરતા જવાનું એટલે બીજા પ્રકરણમાં કેટલા આવે લાઈનમાં લાઈનમાં 48 વિ દિશામાં 47 સમજાયું આવું પંક્તિબદ્ધમાં આ સિસ્ટમ સમજવાની તો આવી રીતના 13 પ્રકરણમાં બધા પંક્તિબદ્ધ આવી જશે તો કે ના આવે બરાબર છે તો છૂટા છવાયા બીજા પણ ગોઠવવા પડે આ બંગલા સિસ્ટમ હતી હવે સિટી સિસ્ટમ ગમે ત્યાં ગમે તે મકાન હશે એટલે અહીં પણ નરકાવાસો ગમે ત્યાં એને પુષ્પાવ કિરણ કહેવાય શું કહેવાય પાંદડીઓ હોય ને પુષ્પની એ એમ વિખેરીએ તેની પાંદડીઓ કોઈક અહીંયા પડે કોઈક અહીંયા પડે કોઈક અહીંયા પડે એમ વિખરાયેલા જે નરકાવાસો છે એને શું કહીશું પુષ્પાવ કિરણ અવકિરણ એટલે વિખરાયેલા પુષ્પની કળીઓની અરે કળીઓ નહીં પાંદડીઓની જેમ વિખરાયેલા એટલે પુષ્પાવ કિરણ કહીશું બોલો એમને આ બધી જે સુવિધા છે ને પ્રતરમાં અંદરની અંદર છે અને એ લોકો રહે છે બહાર હા એ 11583 છે ને એ વચ્ચેના ડિસ્ટન્સમાં એ લોકો પરમાધામી વિગેરે રહેશે એ આવશે ત્યારે આપણે જોઈશું બરાબર છે 30 લાખ નરકાવાસો પુષ્પાવ કિરણ અને પંક્તિબદ્ધમાં ગોઠવો આ પંક્તિબદ્ધ માઇનસ કરવા પડશે એટલે એની પણ સિસ્ટમ છે હું બોલીશ જો તમને સમજાતું હોય તો બોલું ફર્સ્ટ અને લાસ્ટ નો સરવાળો કરી હાફ કરવાનું અને તેરથી મલ્ટીપ્લાય કરો જે આન્સર આવશે એટલા પુષ્પાવ કિરણ થશે છૂટો થવાય બહુ મોટી સંખ્યા મોટી સંખ્યા છે 3000 ને 4400 સમથિંગ 4400 જેટલું આવશે સમથિંગ કહું દરેક યોજનમાં આકાશ પણ હોય ત્યાં કે ખાલી જમીન એ અહીંયા આકાશ નથી એટલે એમ શું 3000 નો ભાગ હોય એટલે તમે જે આકાશ બતાવો એવું ના હોય જેમ કે આ આકાશ હોય કારણ કે આ લોકોને પીડા આપવા માટે પરમાધામીઓ આવે એટલે પરમાધામીઓ આવે ને તો પહેલા પરમાધામીનું નામ છે અંબ અંબ નામના પરમાધામી એ અત્યારે જે ક્રિકેટ ચાલે છે ને એની જેમ જ હોય દડો લે એની જેમ નારકી લે અને ઘુમાતો પેલામાં એમ નાખવાનું હોય પેલો એમ એમ કરીને એમ નાખે ઉપર નાખે ઉપર ક્યાં સુધી નાખે 500 યોજન સુધી ઉપર નાકીઓને ફેંકે છે હવે અમરીશનું કાર્ય શું બીજો નંબરનો પરમાધામી એ નીચે એકદમ તીક્ષ્ણ
પ્રકારનો ભાલો લઈને જ એમ બેઠો હોય. પેલો આવે ને એટલો ઘડાક નહીં, એટલે એ ઉપર ખાલી જગ્યા છે. એટલે આ હજાર યોજન છે ને, એની અંદર ઉપર પણ ખુલ્લી જગ્યાઓ તો છે, પણ તમે જે કહો છો ને આકાશ, એવું આકાશ ના. એટલે આ આ કેવી સીલિંગ છે, આ સીલિંગ એની વચ્ચેનું ગેપિંગ જેવું સમજવાનું, બરાબર? એટલે વચ્ચે ગેપિંગ છે. પહેલી નરકમાં નરકાવાસો કરે, નરકાવાસો કેટલા? 30 લાખ. હવે બીજી નરકમાં કહું છું, પહેલી નરકની જાડાઈ કેટલી કીધી હતી? 1,80,000 યોજન. હવે બીજી નરકની જાડાઈ 1,32,000 યોજન જાડાઈ છે. 1,32. પ્રતરો કેટલા કીધા હતા? 30. નરકાવાસ કેટલા કીધા? 25 લાખ નરકાવાસો છે. કેટલા છે? 25 લાખ. ક્યાં રાત દિવસ કલાક છે? ત્યાં આગળ સમય જ નથી, સમય સૂર્ય થી ઉદભવે. સવાર ક્યારે બોલશો? સૂર્યોદય થશે ત્યારે. રાત ક્યારે કરશો? સૂર્યાસ્ત થશે ત્યારે. મધ્યાહ્ન ક્યારે બોલશો? ઉપર માથે સૂર્ય આવશે ત્યારે. એટલે સૂર્યને આધારે આપણે બધો ટાઈમિંગ થાય છે. સબસ્ટન્સ તો બધું ત્યાં સૂર્ય નથી, ચંદ્ર નથી. સબસ્ટન્સ તો બધું પૃથ્વી ગાયનું જ હશે ને? એટલે પરમાધામીઓ એમને એવું કીધું, દેવતાઓ છે ને ગટર ના પણ અધિષ્ઠાયક દેવતા હોય છે, ખાડના અધિષ્ઠાયક દેવતા. એટલે એવું લોકો પાસે એનું શરીર જ સુગંધમય હોય છે ને, એટલે આ દુર્ગંધ અસર નથી કરતી. જેને 102 કે 103 તાવ ચડ્યો હોય ને, પછી થોડો પણ પંખો ચાલુ કરે ને તો ધ્રુજે વ્યક્તિ. પણ એની જોડે પેલા તાવ ના આવ્યો ને, એટીસ થી ફરતો હોય, એને કેમ ધ્રુજારી નથી થતી? પંખો જો ધ્રુજારી આપતો હોત, તો જે 103 વાળાને ધ્રુજારી આપે છે અને આ નોર્મલ જે છે ને એને આપતો કેમ નથી? એટલે બે માં ડિફરન્સ છે. એવું સ્થાન જે છે એની અસર, જેની શારીરિક ક્ષમતા ઓછી છે ને એની ઉપર એટક વધારે થાય. એટલે નારકીના જીવો સતત વ્યાધિમય જ છે, રોગમય જ છે. એટલે મૂળ વાતાવરણ એવું છે અને દેવતાઓનું સ્વરૂપ જ એવું છે, સદૈવ અનિરોગીઓ છે, નિરુજ રૂપ જેમાંથી નીકળી ગયેલા જ હોય, સ્વભાવે સુંદર, શરીરની અંદરથી સતત સુગંધ સુગંધ જ નીકળતી હોય એવા દેવતાઓ હોય છે. એટલે એનું વાતાવરણ એને અસર નથી કરતું. એ જે છે ને ઉપર વાળા વૈમાનિક દેવતાઓ, આ તો એમનું કારભાર ત્યાં જ છે. અમુક જગ્યાએ જેની ઉપર દાવ લગાડ્યો હોય એ માર ખાતો હોય તો આપણને તકલીફ થાય છે ને, એ જેને મારતો હોય તો આનંદ થાય છે કે નથી થતો? તમે વિચારો, આવા સંસ્કારો પાડીને આપણે ત્યાં ઉદ્ભવ્યા હોય પરમાધામી તરીકે, એને એમાં જ રુચિ થાય ને. ભૂખ એટલે શોખ, એટલે ઘણા બધા સુખના સાધનો હોવા છતાં પણ એમાં એમાં જ રુચિ હોય. પછી એ દેવતાઓ નારકીમાં પણ જાય ને, એક સુવિધા છે, તમે જેટલા પાપ કરે ને તો એ લોકોને અનંતર
નરક માં નો એન્ટ્રી છે. એટલે એક વાયા કરવું પડે, એટલે એ જીવો વાયા કરીને પાછા ત્યાં જાય. કોણ બધું તો આવે દીધું એમનો પ્રશ્ન નો જવાબ આપ્યો. બે વસ્તુ જુદી થાય, મરીને ત્યાં ઉદભવવું એ વસ્તુ જુદી છે, દેવતાઓનું ત્યાં જવું એ વસ્તુ જુદી છે. બાંધે ખરા ને, બાંધે હેરાન કરે બધા કર્મ બાંધે. ભલે કામ થી હોય કે એક્સ વાય ઝેડ થી હોય, કામ કરવું પડે અને કરતા હોય અને એમાં સેટ પણ આનંદ ના હોય તો કર્મ ના થાય. બરાબર છે? એમને તો મજા આવે, તાળીઓ પાડે. જેમ આપનો કોઈ નક્કી કરેલો ઘોડો કે જે પણ એ જીતતો હોય તો આપનાને મજા આવે છે, આનંદ આવે છે કે નહીં? તો આપણને પાપ લાગે છે. એ લોકો ત્યાં નારકીઓને હેરાન પરેશાન કરીને બધા આનંદ થાય છે, તો અશુભ કર્મ તો બાંધવાના છે. મેં તમને કીધું ખરું, આ થાય છતે એમાં કોઈ પણ ચેન્જીસ ના આવે તો કર્મ બંધ ના થાય. બરાબર છે? દેવ ગતિ, નરક ગતિ, મનુષ્ય ગતિ, ત્રણેય પંચેન્દ્રિય, તો બધાના શરીરનો આકાર મનુષ્ય જેવો જ છે? ના, એવું ના. જેમ કે પંચેન્દ્રિય ગાય ભેંસ છે, તો એઓનો તિર્યન છે, એનો શેપ જુદો છે. પરંતુ જે નારકી છે એના આપની પાસે પોસ્ટરો છે ને, એટલે આપણે કલ્પનાથી બનાવેલા છે, પણ એમના બે હાથ છે, બે પગ છે, એટલે પ્રાય કરીને શેપ આપના જેવો હશે, પણ હાઈટમાં તફાવત છે. એની શરીરની આપણને હાડકા છે, એમને હાડકા નથી. આપણા લોહી વગેરે બધું છે, માંસ છે, એવું લોહી વગેરે એ લોકોને વિકરે શરીરમાં હોય નહીં. બરાબર છે? પણ કદરૂપું ભયંકર દુર્ગંધ મારે એવું આપણે એવું કીધું ત્યાં પરુ ને આ તે બધું હોય છે, એટલે એમાં વિક્રિય પુદ્ગલોથી નિર્માણ થયેલું મુંડક સંસ્થા. એમનો આકાર પણ ધીરે ધીરે આપણે જોઈશું. દેવતાઓનું પણ, કારણ કે પરમાત્માની દેશના ગીત સાંભળવા માટે દેવતાઓ આવે છે, એટલે પ્રાય કરીને આપના જેવા જ, એટલે બે હાથ પગ ઇત્યાદિ, પરંતુ વિક્રિય શરીર દ્વારા એમનું શરીર નિર્માણ થયું છે, વિક્રિય પુદ્ગલો દ્વારા, એટલે ભિન્ન. આપને થાકી જઈએ એ લોકો થાકે નહીં, આપના રોગો આવે એ લોકોને રોગો ના આવે, જેવું ઈચ્છા થાય તેવું બનાય છે. બરાબર છે? પહેલી નરક માં કેટલા નરકાવાસો કીધા હતા? બીજી નરક, બીજી નરક એની જાડાઈ કેટલી કીધી હતી? અને પ્રતરો. બરાબર છે? સિસ્ટમ બધી પહેલી નરક ની જેમ, ઉપર 1000 છોડવાના, નીચે 1000 છોડવાના, વચ્ચે 3000 વાળા સરખા આંતરે. હા, 11 પ્રતરો, બે આંતરા વચ્ચે ગેપિંગ જુદું આવશે, પૂર્વ જેવું નહીં આવે. ત્રીજી નરક 1/28 જાડા ગેલી 1,28,000. બરાબર છે? પ્રતરો કેટલા કીધા હતા? 9. અને નરકાવાસો 15,00,000. કઈ નરક આવ્યા હવે? ચોથી નરક 1,20,000, જાડા 1,20,000. કઈ નાખી આવ્યા છે? 1,18,000 જાડાય, 5 પ્રતરો અને 3,00,000 નરકાસુર.
છઠ્ઠી નકા હે ને 116000 યોજન જાડાઈ ત્રણ પ્રતરો 99,995 પાંચ ઓછા 1,00,000 પાંચ ઓછા 1,00,000 છે અને છેલ્લું સાતમી નરક 108,000 જાડાય પ્રતર એક છે પણ નરકાવાસ કેવલ પાંચ જ છે કેટલા નરકાવાસ છે ચલો બધા નરકાવાસ નું ટોટલ કરી આપો તો કેટલું જાય 84,00,000 નરકાવાસો થયા પ્રતર કેટલા થયા 49 પ્રતરો થયા બરાબર છે એટલે છે ને જે વ્યક્તિ અત્યંત પાપ કરે છે તમે કીધું ને પરમાધામી એ લોકો પાપ કરીને નરકમાં જાય તો આવા જીવો આ 84,00,000 નરકાવાસોમાં પણ ભ્રમણ કરી શકે પેલું 84,00,000 જીવાયોની જુદી હા અને આ 84,00,000 નરકાવાસો જુદા પ્રકારના છે એટલે જે અત્યંત પાપ કરે તે આવી રીતે ટર્ન બાય ટર્ન નરક પછી તિર્યંજ પાછો નરક તિર્યંજ આવું ઘણી બધી વાર નરકમાં ઉત્પન્ન થઈને કરેલા પાપોને નાશ કરનારો થાય છે બરાબર છે કેટલી નરક છે ભાઈ હવે સાતે નરકમાં દરેકના બબ્બે ભેદ પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે પહેલો ભેદ કયો બોલીશું રત્ન પ્રભા પર્યાપ્તા રત્ન પ્રભા અપર્યાપ્તા શર્કરા પ્રભા પર્યાપ્તા શર્કરા પ્રભા અપર્યાપ્તા બરાબર છે ચોથો ભેદ થયા બરાબર નરકોને ઉત્પત્તિ વખતે કેવા દુઃખ એ જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે એ ક્ષેત્ર કેવું છે એને ઉત્પન્ન થયા પછી એને ક્ષુધા લાગે તેનું ભોજન કેવું છે બીજું પરમાધામીઓ પણ આવીને આ નરકોને કેવી પીડા આપે છે આ બધું આપણે નેક્સ્ટ આપણે ગુરુવારે રાખીશું બરાબર છે જે નાતા વિદ્યુત કાર્યક્રમ બોલી ગયું તો મિત્ર સર્વ મંગળ સર્વ જ્ઞાન કારણ પ્રધાન પ્રધાન